ધારી ચલાલા વિધાનસભાના ભાજપના ઉમેદવાર એવા દિલીપભાઈ સંઘાણીના બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન. ધારી તાલુકાના ચલાલા ખાતે વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપમાંથી દિલીપભાઈ સંઘાણીએ ઉમેદવારી નોંધાવી હોય ત્યારે ભાજપ કાર્યાલયને ખુલ્લું મુકાતા લોકોમાં હર્ષની લાગણી ફરી વળી હતી. આ કાર્યાલયનું ઓપનિંગ થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળેલ અને ભારે હર્ષોલ્લાસ સાથે કાર્યાલયની મુલાકાતે આવેલ. બ્યુરો રિપોર્ટ, માય અમરેલ ન્યૂઝ, ચલાલા. રિપોર્ટ બાય પ્રતાપવાળા. 3 દિવસ પહેલા અમારા ધારી ભગસરા વિધાનસભાના ઉમેદવાર અને ગુજકો માસના ચેરમેન, ખેડૂત પુત્ર અને ખેડૂત નેતા એવા માન્ય શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યકક્ષાના કૃષિમંત્રી માનનીય વીવી વઘાસિયા સાહેબ, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય શ્રી હિરેનભાઈ, તેમજ ધારી ભગસરા ખાંભા ચલાલાના તમામ કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું. ત્યારબાદ સ્નેહમિલન બાદ તમામ કાર્યકરોની હાજરીમાં આ ભારતીય જનતા પાર્ટી ચલાલા શહેરનું કાર્યાલય ચલાલા મુકામે માનનીય દિલીપભાઈના હાથે દીપ પ્રગટ્યું અને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં ચલાલા શહેરના તમામ સમાજના આગેવાનો, પ્રમુખો, વેપારી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન અને માનનીય દિલીપભાઈ સંઘાણીને સમર્થન આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીનું આ પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું નેતૃત્વ હોય, માનનીય ગુજરાતના પનોતા પુત્ર અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય, જેથી ગુજરાતના વિકાસના દ્વાર માં નર્મદા યોજના હોય તો આજે ગામડે ગામડે છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડ્યું છે. વિકાસ આજે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામડા સુધી પહોંચાડ્યો તો ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડ્યો છે. 24 કલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પણ આ ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડી હોય અને આવનારી 2017ની ચૂંટણીમાં 150+ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો હોય. લોકોએ મન બનાવી લીધું છે કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો ગુજરાતમાં પણ એક ચેનલની ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 22 વર્ષથી વિકાસ, માત્ર વિકાસ, વિકાસ ને વિકાસના નામે ગુજરાતને હરણફાળ ભરી રહી હોય, ત્યારે તમામ મતદારો, તમામ સમાજના આગેવાનો, નહીં જાતિવાદ, નહીં જ્ઞાતિવાદ, સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટીને લોકોના આશીર્વાદ અને મત મળવાના છે, ત્યારે આ સીટ ઉપર પણ માનનીય દિલીપભાઈ સંઘાણી ખૂબ મોટા કદાવર નેતા અને ખેડૂત પુત્ર હોય, ખેડૂતોની, વેપારીઓની, છેવાડાના માનવીની ચિંતા કરતા હોય, તો આ સીટ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય આપણે 18 તારીખે જોવા મળશે. ન ભૂતો ન ભવિષ્યથી આ સીટ ઉપર કોઈ દિવસ ન થયો હોય એવી જંગી લીડોથી ભારતીય જનતા પાર્ટી વિજય બનવા જઈ રહી છે, ત્યારે લોકોએ તો મન બનાવી જ લીધું છે કે ભાજપા સિવાય વાત નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં. જ્યારે કોંગ્રેસે એની પાસે કોઈ મુદ્દા નથી, વિકાસ શું છે એમને ખબર નથી, માત્ર જ્ઞાતિવાદ, જાતિવાદ ફેલાવી ભાગલા પાડો અને રાજ કરવાનો નીતિથી અત્યારે